चलो विद्यार्थी मित्रों, आज आप धोरण छ गणित एम स्वाध्याय 3.7 एम प्रश्न नंबर 7 थी जोईशु। अगाउना विडियोज में आप प्रश्न 1, 2, 3, 4, 5, 6 बे अलग विडियो में जोयेला है। आ विडियो में आप प्रश्न 7 थी शुरू करीशु। प्रश्न 7 है कि 3 टैंकरो में अनुक्रमे 403 लीटर, 434 लीटर और 465 लीटर डीजल है, एवा माप्यानी महत्तम धारण शक्ति समर्थता शोधो कि जे आ त्रणेय टैंकरोना डीजल ने पूरेपूरू वूणाक में मापी ले। एटले आपणे एवू महत्तम एटले के वधारे में वधारे मापनू एवू एक माप्यू शोधवानू छे कि जे आ त्रणेय ने मापी शके अने कशु बाकी रहे नहीं। तो एना माटे आपणे आ त्रणनो गुसा शोधीशुं। 403, 434 अने 465 आपणे गुसा शोधीए। અહીંયા મેં સંખ્યા લખી દીધી છે 403, 434 અને 465। હવે આપણે એના અવિભાજ્ય અવયવ પાડી લઈએ। 403 અહીંયા 434 અને 465। હવે 403 તો પહેલાં છેલ્લે તગડો છે એટલે બેના ઘડિયામાં આવશે નહીં। 4 અને 3 7 થાય એટલે એ પણ 3ના ઘડિયામાં નહીં આવે। પછી 4 માં 4 વડે ભાગીએ તો 4 દાન 40 થઈ જાય, 3 વધે એટલે એના ઘડિયામાં પણ નહીં આવે, 5ના ઘડિયામાં પણ નહીં આવે। 6 વડે આપણે ભાગી જોઈએ કે 403 ભાગ્યા 6, પણ 6ની ચાવી એવી છે કે આ જો સંખ્યા છે એને 2 અને 3 વડે ભાગી શકાય ને તો 6 વડે ભાગી શકાય, અને 2 કે 3 વડે નથી ભાગી શકાતું એટલે 6 વડે નહીં ભગાય। આપણે એને 7 વડે ભાગી જોઈએ કે 403 ભાગ્યા 7, 70 70 49 થાય એટલે 7 6 42, 7 5 35 કરીએ, 5 વધે 3 ઉતારીએ, 70 70 49, 7 58 56 થઈ જાય એટલે 70 70 49 ભાગ ચાલશે, 49 થી 50 51 52 53, 4 શેષ વધે એટલે આને 7 વડે પણ ભાગી શકાતું નથી, 8 વડે પણ ભાગી શકાશે નહીં, 9 વડે ભાગ કરી જોઈએ। આનો સરવાળો જો 9 વડે ભગાય તો એને ભગાય 4 5 6 અને 7 એટલે સરવાળાને 9 વડે ભાગી શકાતો નથી એટલે 9 વડે નહીં ભાગી શકાય। આને આપણે 13 વડે ભાગાકાર કરી જોઈએ, 403 ભાગ્યા 13, 13 2 26, 13 3 39, 1 વધ્યો 13, 13 1 13 એટલે 13 ગુણ્યા 31 કરીએ તો 403 થાય છે। તો અહીંયા હું 13 ભાગ ચલાવીશ તો અહીંયા 31 આવશે, ને 31 ભાગ ચલાવું તો 31 1 31। હવે આપણે 434ના અવિભાજ્ય અવયવ પાડીએ। છેલ્લે ચોગડો છે એટલે આને 2 વડે ભાગી શકાશે, 2 ભાગ ચલાવીએ, 2 2 4, 2 1 2, 2 7 14। હવે 217 આવ્યા, અહીંયા જો 13 હતો એટલે 217ને આપણે 13 ભાગી જોઈએ કેટલા આવે છે, 217 ભાગ્યા 13, 13 2 26 થાય, 13 1 13 ભાગ ચલાવીએ, 13 થી 14 15 16 17 18 19 20 ને 21, 8 વધશે, 87 થશે, 13 7 91, 13 5 65, 13 6 78 થાય છે, 13 7 91 એટલે 13 ભાગ ચાલશે નહીં। આનો પહેલાં આપણે સરવાળો કરી જોઈએ, 3 ચાલે છે, 2 ને 1 3, 7 ને 3 10 એટલે 3 પણ નહીં ચાલે। બીજા અહીંયા 31 આવ્યા છે એટલે આપણે 217ને 31 ભાગ ચલાવી જોઈએ, 31ના ઘડિયામાં 31 7 કરીએ તો 7 1 7 અને 3 7 ને 21, 31 7 217 થાય છે એટલે આપણે 7 ગુણ્યા 31 અહીંયા કરીએ, 7 ગુણ્યા 31 અને 31 1 31। હવે આપણે 465 જોઈએ તો એનો 5 ભાગ ચાલશે, 5 5 9 45, 1 વધશે એટલે 15 5 3 15, 93 આવ્યા તો આપણે 31ના જ કરી જોઈએ કે 31ના ઘડિયામાં 93 ક્યારે આવે છે, 31 3 કરી જોઈએ, 3 1 3 ને 3 3 9, 31 3 93 થાય છે એટલે હું 3 ભાગ ચલાવીશ તો 31 ને 31 ભાગ ચલાવું તો 1। હવે આપણે આ 3નો ગુસા શોધીએ તો પહેલાં હું બધાના અવયવ છે એ લખી દઉં કે 403નો 13 ગુણ્યા 31 આવ્યા છે, પછી 434 છે એના આના અવયવ 13 અને 31 એમ લખાય, 1 13 ને 31 અને 403, એવી રીતે આપણે આના ફક્ત અવયવ લખીએ, 1 2 7 31 અને 434। પછી 465ના અવયવ લખું તો 1 5 3 અને 31 અને છેલ્લા એ સંખ્યા પોતે। હવે આ અવયવમાં આપણે સામાન્ય અવયવ જોઈએ તો 31 આવે છે,
એનો મતલબ કે આનો ગુરુતમ સામાન્ય અવયવ આપણને 31 મળ્યો છે. આપણા આમાં એવું પૂછ્યું છે કે માપિયાની મહત્તમ ધારણ શક્તિની સમર્થતા શોધો કે ત્રણેય ટેન્કરોના ડીઝલને પૂરું પૂરું ગુણાંકમાં માપી શકે. તો ત્રણેયને ગુણાંકમાં માપી શકે એવું 31, તો એની આગળ માપ જુઓ અહીંયા ત્રણેય લીટરમાં છે એટલે આ માપ પણ અહીંયા 31 લીટર એમ લખાશે. હવે આપણે એના પછીનો દાખલો જોઈએ. અહીંયા 8મા દાખલાની રકમ આપી છે કે એવી સૌથી નાની સંખ્યા શોધો કે જેને 6, 15 અને 18 વડે ભાગવાથી દરેક સ્થિતિમાં 5 શેષ રહે. તો આમાં દરેકને ભાગવાથી 5 શેષ માગે છે. પહેલાં આપણે આ બધાનો લસા શોધી લઈએ કે લઘુત્તમ સામાન્ય અવયવી શું છે. 8મો દાખલો અહીંયા ગણીશું. એની રકમ છે 6, 15 અને 18. તો અહીંયા લખું 6, 15 અને 18. આનો હું અવયવી લઘુત્તમ સામાન્ય અવયવી શોધી લઈએ. તો પહેલાં અહીંયા 6 છે એટલે 2 ભાગ ચલાવીશું. અહીંયા 2 × 3 = 6. 15 નહીં આવે બેના ઘડિયામાં એટલે 15 × 15. અહીંયા 18 છે એટલે 2 × 9 = 18. હવે 3 ભાગ ચલાવીએ. 3 × 1 = 3, 3 × 5 = 15, 3 × 3 = 9. હજી 3 ભાગ ચલાવીશું. અહીંયા 1, અહીંયા 5 × 5 અને 3 × 1 = 3. હવે 5 ભાગ ચલાવીશું તો અહીંયા 1, 1 અને 1. અહીંયા આપણને એનો લસા મળ્યો છે 2 × 3 × 3 × 5. 2 × 3 = 6, 6 × 3 = 18, 18 × 5 = 90. 90 આપણને લસા મળ્યો છે. હવે આપણને રકમમાં શું પૂછ્યું છે એ જોઈએ કે 6, 15 અને 18 બધી સ્થિતિમાં ભાગવાથી 5 શેષ રહે. હવે 90 એ એવી સંખ્યા છે કે એને 6 વડે ભાગી શકાશે તો પણ 0 રહેશે, 15થી ભાગીશું તો પણ 0 રહેશે અને 18થી ભાગીશું તો પણ શેષ 0 રહેશે. તો 90માં હું 5 ઉમેરી દઉં, 5 શેષ વધારવા, 90 વત્તા 5 કરું તો મને મળે છે 95. એટલે 95 એવી સંખ્યા છે કે 95 ભાગ્યા 6 કરીશ તો 5 શેષ વધશે, 95 ભાગ્યા 15 કરીશ તો પણ 5 શેષ વધશે અને 95 ભાગ્યા 18 કરીશ તો પણ 5 શેષ વધશે. જો કેવી રીતે એ જોઈએ. પહેલાં 95 ભાગ્યા 6 કરીએ તો 6 × 1 = 6, 3 વધ્યા 6 અને 5 ઉતાર્યો 6 × 5 = 30 એટલે 5 શેષ વધી. હવે એવી રીતે હું 95 ભાગ્યા 15 કરું તો 15 આપણે ભાગ ચલાવીએ તો 15 × 6 = 90 તો પણ અહીંયા 5 શેષ વધી. હવે 18 ભાગ ચલાવીએ તો 95 ભાગ્યા 18 કરું તો 18 × 5 = 90 તો પણ 5 શેષ વધે છે. એનો મતલબ કે આપણો જવાબ અહીંયા આવશે 95. આ આપણો દાખલો 8મો અહીંયા પૂરો થયો. હવે આપણે 9મો દાખલો જોઈએ. 9મા દાખલામાં એવું આપ્યું છે કે 4 અંકોની એવી સૌથી નાની સંખ્યા શોધો કે એને 18, 24 અને 32 વિભાજ્ય છે. તો એ શોધવા પહેલાં આપણે 18, 24 અને 32 એનો લસા શોધી લઈએ. અહીંયા હું સંખ્યા લખી દઉં 18, 24 અને 32. 18, અહીં 24 અને 32. હવે આપણે પહેલાં 2 ભાગ ચલાવીશું. 2 × 9 = 18, 12 × 2 = 24 ને 16 × 2 = 32. ફરી 2 ભાગ ચલાવીએ. અહીંયા 9ના 9 રહેશે, 2 × 6 = 12, 2 × 8 = 16. હજી 2 ભાગ ચલાવીએ. 2 × 3 = 6 અને 2 × 6 = 8. હજી 4 છે અહીંયા 9ના 9, 4 છે એટલે 2 ભાગ ચલાવીશું. 2 × 2 = 4, અહીં 3ના 3, 9ના 9. હજી 2, 2 × 1 = 2, અહીંયા 3ના 3 ને 9ના 9. હવે 3 ભાગ ચલાવીશું તો 3 × 3 = 9, 3 × 1 = 3, અહીંયા તો 1 આવી જ ગયા છે અને અહીંયા 3 × 1 = 3. હવે આપણે આ લસા કેટલો આવ્યો જુઓ, 1, 2, 3, 4 અને 5. 5 વાર 2 છે એટલે આ 1, 2, 3, 4 અને 5 ગુણ્યા 2 વાર 3 છે એટલે 3 × 3. હવે આપણે એનો ગુણાકાર કરીએ. 2 × 2 = 4, 2 × 8 = 16, 2 = 32, અહીંયા આવ્યા 32, ગુણ્યા 3 × 3 = 9. મારે 32 × 9 કરવા પડે તો અહીંયા હું કરી લઉં 32 × 9. 9 × 2 = 18, 1 × 9 = 27 ને 1 = 28 તો મને મળે છે 288. હવે આપણી રકમ એવી છે કે 4 અંકોની નાની સંખ્યા શોધવાની છે કે આ બધાથી વિભાજ્ય હોય. હવે આ બધાથી વિભાજ્ય 288 છે. આપણે 4 અંકની નાની સંખ્યા શોધવાની છે તો પહેલાં આપણે એમ વિચારીએ કે 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે.
चार अंकनी सौथी नानी संख्या ए थाय। जो एकड़ा ने आपणे अगाउना वीडियो में जोयुं हतुं के सौथी नानी संख्या शोधीए पहेला एकड़ो करवानो ने पछी जेटला आंकड़ानी नानी छे एटला पाछळ मींडा मूकवाना। अहीं चार अंकनी नानी संख्या छे एटले पहेला एकड़ो करी अने पाछळ त्रण मींडा मूकीशुं एटले आपणने चार अंकनी सौथी नानी संख्या मळी जशे। हवे जो एने 88 वडे भागी शकाता होय तो ए आ संख्या बनी जशे, नहीं तो पछी आपणे बीजी संख्या आगळ केवी रीते शोधवी ए जोईए। एना माटे आपणे 1000 ભાગ્યા 288 करिए। अहीं आपणे करिए 1000 ભાગ્યા 288। हवे 288 छे एटले पहेला आपणे सीधा 1000 ज चलाईशुं। 2 × 5 = 10 थशे एटले पहेला आपणे 288 चारे भाग चलाईए तो 4 × 25 = 4 × 4 = 4 = 7 = 8 4 × 8 = 32 નો બગડો 4 × 8 = 32 33 × 34 = 35 ને 4 × 2 = 8 9 + 10 = 11 ચોક વધી જાય છે। હજી આપણે 3 ભાગ ચલાવીએ 288 × 3 = 8 = 24 25 = 26 2 × 2 = 6 = 7 8 ત્રણે ભાગ ચલાવીશું તો 864 આવશે 288 × 3 = 864। હવે આપણે આની બાદ બાકી કરીએ તો અહીંયા 10 અહીંયા 9 અહીંયા 9 ને અહીંયા 0 10 માં 4 જાય તો 6 9 માં 6 જાય 3 9 માં 8 જાય તો 1 જીરો છે એટલે અહીંયા 0 136 આપણને શેષ મળી છે। હવે આપણી સંખ્યા છે 288 અને આપણને 136 શેષ મળી છે એટલે હવે અહીંયા ભાગાકારમાં આપણને મળ્યા શેષ વધી છે 136। હવે 288 છે એમાંથી હું 136 બાદ કરી નાખું કે 288 એમાંથી 136 બાદ કરું। 8 છે એમાંથી 6 ગયા તો 2 8 માં 3 ગયા એટલે 5 અને 2 માં 1 જાય તો 1 આ આવ્યા 152। હવે 152ને હું 1000માં ઉમેરી દઉં કે 1000 + 152 તો મને મળે 1152 એટલે આ 1152 છે એને 288 વડે સરળતાથી ભાગી શકાશે અને એ સંખ્યા સૌથી નાની 4 આંકડાની સંખ્યા બનશે। એટલે હવે 1152 છે એ આપણી જે સંખ્યા હતી કે 18, 24 અને 32 ત્રણેથી વિભાજ્ય પણ છે અને 4 આંકડાની સૌથી નાની સંખ્યા પણ છે। ચાલો મિત્રો તો પ્રશ્ન નંબર 7, 8 અને 9 આપણે અહીંયા પૂરો કરીએ છીએ। જો વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂર કરશો, તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઇબ કરશો। ચાલો ત્યારે આવજો।